છોટાઉદેપુર જિલ્લાના સનાળા ગામે નાળાનું ધોવાણ થઈ ગયું, જેના કારણે ગામ લોકોએ હવે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। સનાળા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડરને ગામડાઓનો જોડતો એક રસ્તો છે, જ્યાં એક નાળું આવેલું છે। હાલ ભારે વરસાદને કારણે આ નાળું ધોવાઈ જતા મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા ગામડાઓને આવન જાવન માટે રાહદારીઓ માટે ખૂબ જ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે। ત્યારે ગ્રામ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક સરપંચે ગ્રામના ટ્રેક્ટરો મારફતે માટી અને મેટલ પુરાવી રસ્તો ચાલુ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ નાળું અંદાજે 10 વર્ષ જેટલું જૂનું છે, જે તૂટી જવાથી ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। સનાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કિશોરભાઈ મનુભાઈ રાઠવાએ આ નાળું ફરીથી બનાવી આપે અને સંપર્ક વિહોણા થયેલા ગામોને ફરીથી સંપર્ક થાય એ માટે છોટાઉદેપુર તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓને રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે હાલ તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સરપંચ દ્વારા માટી અને મેટલ પુરાવી રસ્તો શરૂ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સનાળા ગામે જે રસ્તો ગળનાળું તૂટી ગયેલું છે, ભારે અતિ વરસાદના કારણે જે ઓવરફ્લો થતા જાળના મૂળિયા જે નાળા માળવાથી એ નાળું તૂટી ગયેલ છે। કારણ કે એ નાળું 10 વર્ષથી જૂનું છે ને ચાલુ હાલત હતી, કારણ કે જે નદીના અંદર જે વૃક્ષો હતા એના મૂળિયા એ નાળા અંદર ફસવાથી પાણી રોકાઈ ગયું હતું, તેથી એ નાળું તૂટી ગયેલ છે। અને અમે એની બનાવવા માટે રિપેર માટે અમે સાધનોવાળાને ગામના આગેવાનોને પણ એને વાત કરી છે, ટ્રેક્ટરવાળાને પણ માટી અને મેટલ એ ચાલુ રસ્તો થાય એનીમાં તો અમે પ્રયત્ન કરેલો છે અને એસઓને પણ એની જાણ કરેલી છે કે તાત્કાલિક બીજી કઈ બી યોજના હોય તો ફરીથી આ નાળું બને અને અમે લોકોની જે મુશ્કેલી હોય આવવા જવાનો રસ્તો હોય એ ચાલુ થાય એવી અમે માગણી। રેહાન પટેલ, GTV News, છોટાઉદેપુર।